નમસ્કાર, હું છું આપની સાથે નિરાલી. કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવનાર લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર માટે વિજયભાઈ રૂપાણીની સભા યોજાઈ હતી, જેમાં લોકોની હાજરી નહીવત જોવા મળતા ખુરશીઓ ખાલી જોવા મળી. સાબરકાંઠા લોકસભા મત વિસ્તારના વડાલી ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરસભા યોજાઈ હતી, જેમાં ખાસ કરીને ખુરશીઓ ખાલી જોવા મળી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફૂલહાર પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા સભાને સંબોધન કર્યું હતું, જેમાં મુખ્યપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. લલિત વસોયાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સીએમએ જણાવ્યું હતું કે કોઈ શું નિવેદન આપે એનાથી મને કોઈ ખબર નથી, પરંતુ કોંગ્રેસના લોકો જ કોંગ્રેસ પર આક્ષેપ કરે છે, કારણ કે ચારે તરફથી તૂટી ગઈ છે. કોંગ્રેસ તાશ અને નિરાશ છે. એક સાંધને તે તૂટે છે. કોંગ્રેસને શરમ આવવી જોઈએ કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને જે રીતે ગારો આપે છે, એટલે કોંગ્રેસની દુખતી નાવ જેવી પરિસ્થિતિ થઈ છે. પોતે ભ્રષ્ટાચારી છે, પોતે ભ્રષ્ટ છે, અલગ અલગ કૌભાંડમાં સંકળાયેલી છે, ત્યારે જૂઠા ખોટી વાત ચોકીદાર ચોર છે એમ કરીને શોર મચાવે છે, પણ કોંગ્રેસ સાંભળી લે. ચોકીદાર શ્યોર પણ છે, પ્યોર પણ છે, ઈમાનદાર છે. આ વાત ભારતની જનતા કોઈ સ્વીકારવાની નથી. ચૂંટણીના પ્રચાર ઝુંબેશ ભારતીય જનતા દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા વેગવંતો અને ઝંઝાવતી ચાલી રહ્યો છે. ગુજરાતમાં ગુજરાતીઓનો મૂડ બની ગયો છે કે ગુજરાતના સપૂત મોદીજીને ફરી વખત વડાપ્રધાન બનાવવા છે. આ દેશ મોદીના હાથમાં સુરક્ષિત છે. મોદી ઈમાનદાર છે, ચોકીદાર છે, અને દેશ એના હાથમાં સલામત રહેશે. ગુજરાતને પણ મોદીને કારણે લાભ છે. મોદી મોસાળે માં પીરસનાર છે, ત્યારે ગુજરાતની 26 બેઠક ઉપર મોદી સાહેબને ફરી વખત વડાપ્રધાન બનાવવા, ભાજપને સત્તા ઉપર લાવવા ગુજરાત તૈયાર થઈ રહ્યું છે. એક પ્રતિક્રિયા જોઈએ. લલિત વસોયાએ જે કહ્યું છે કે ભાજપની અંદર માલજી દેસાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા.